हेलो फ्रेंड्स, आना આગળના સેશનમાં આપણે આ એક્ઝામ્પલ દેખ્યું હતું. આ એક્ઝામ્પલ થયા પછી એમાં આપણે બે કેસ બી જોયા હતા. આ એક્ઝામ્પલ પછી હવે આપણે એક નવો એક્ઝામ્પલ લઈશું. તો એ એક્ઝામ્પલનું આપણે સ્ટેટમેન્ટ લઈએ તો એ સ્ટેટમેન્ટમાં શું છે કે સપોઝ આ જે સ્ટેટમેન્ટ છે એનું સ્ટેટમેન્ટ છે કે સપોઝ કે ઇઝ ગ્રેટર ઇક્વલ થ્રી અને શું છે તો એક્સ બાર વાય બાર બિલોંગ્સ ટુ આર કે અને એક્સ બાર માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ ડી ગ્રેટર ધેન ઝીરો એન્ડ આર ગ્રેટર ધેન ઝીરો. તો આપણે શું કરવાનું છે કે પ્રૂફ દેટ અહીંયા એમાં શું કરીશું તો પ્રૂફ દેટ ઇફ અહીંયા પહેલાં આપણે પ્રૂફ કરીશું કે ટુ આર ગ્રેટર ધેન ડી તો શું થશે દેર આર ઇનફાઇનાઇટલી કેવા મળશે આપણને તો ઝેડ ત્યાં દેર ફોર દેર આર ઇનફાઇનાઇટલી મેની ઝેડ બાર ઇન આર કે તો શું થશે સચ દેટ ઝેડ બાર માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ઝેડ બાર માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ આર. અને જે બી છે તો બીમાં કરવાનું છે કે ઇફ ટુ આર ઇઝ ઇક્વલ ટુ ડી તો શું થશે દેર ઇઝ એક્ઝેક્ટલી વન સચ ઝેડ બાર. અને સી લઈએ તો સીમાં જોઈશું કે ઇફ ટુ આર લેસ ધેન ડી તો દેર ઇઝ નો સચ ઝેડ બાર. તો હવે આપણે આનું સોલ્યુશન જોઈએ. તો પહેલાં આપણી પાસે અહીંયા શું આપણને આપ્યા છે કે અહીંયા આપણને કીધું છે કે સપોઝ કે ઇઝ ગ્રેટર ઇક્વલ થ્રી અને એક્સ બાર વાય બાર એ આરકેમાં છે તો એક્સ બાર માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે ડી લઈશું એ કેવા હશે ઝીરો કરતાં મોટા હશે અને આર એ ઝીરો કરતાં મોટા હશે. તો આપણે પ્રૂફ આ ત્રણ પ્રોપર્ટીઝ પ્રૂફ કરવાની છે. તો આના સોલ્યુશનમાં આપણે પહેલાં જોઈએ આપણે એક્સ બાર વાય બાર ઝેડ બાર લઈ લઈએ. તો હું અહીંયા એક્સ બાર લઉં એ કેવા લઈશ તો એક્સ વન એક્સ ટુ સો ઓન એક્સ કે અને વાય બાર લઉં તો વાય બાર લઈશ વાય વન વાય ટુ અને વાય કે. અહીંયા વાય કે કેમ કે અહીંયા એક્સ બાર અને વાય બાર એ શેમાં છે આર કેમાં છે. એ જ રીતે અહીંયા હું એક ઝેડ બાર પણ લઈ લઉં તો ઝેડ બાર લઈશ ઝેડ વન ઝેડ ટુ સો ઓન ઝેડ કે શેમાં છે આ બધા આર કેમાં છે. હવે નાવ હું અહીંયા શું કરીશ આપણી પાસે અહીંયા શું છે ઝેડ બાર માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આર છે અને ઝેડ બાર માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ પણ આર છે. તો એનો આપણે અહીંયા યુઝ કરીશું. તો હું અહીંયા પહેલાં લઉં કે ઝેડ બાર માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આર લીધા મેં. હવે હું ઝેડ બાર માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આર લઈશ અને હું જો આનું સ્ક્વેર કરી દઈશ તો બી અહીંયા શું થશે ઝેડ બાર માઇનસ એક્સ બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે આર સ્ક્વેર થઈ જશે. હવે અહીંયા જોઈ લેજો હું અહીંયા એક્સને કઈ રીતે લખીશ અહીંયા કેમ કે અહીંયા હું એક સ્ટેપ બનાવવા માટે થઈ અહીંયા આ સાઈડમાં હું રીઝન લખી દઉં છું. તો એક્સ બારને આપણે આ રીતે લખી શકીએ વન બાય ટુ ઇન્ટુ ટુ એક્સ બાર લખાય કેમ કે ટુ ટુ કેન્સલ તો વધ્યા કેટલા એક્સ બાર જ વધ્યા. હવે આને આ રીતે લખાય વન બાય ટુ ઇન્ટુ ટુ એક્સ બાર એટલે એક્સ બાર પ્લસ એક્સ બાર લખાય. હવે આને આપણે કઈ રીતે કરીશું તો વન બાય ટુ એક્સ બાર પ્લસ વાય બાર પ્લસ એક્સ બાર માઇનસ વાય બાર હું લખી શકું આને કેમ કે વાય બાર કેન્સલ તો એક્સ બાર પ્લસ એક્સ બાર જ રહેશે અહીંયા. હવે અહીંયા જે આને વન બાય ટુ હું અહીંયા લખી શકું એક્સ બાર પ્લસ વાય બાર બંને અલગ અલગ કરી લઉં અને અહીંયા પ્લસ વન બાય ટુ એક્સ બાર માઇનસ વાય બાર લખાય. આ રીઝન જોઈ લેજો મેં એક્સ બારની જગ્યાએ અહીંયા શું લીધા તો એક્સ બાર પ્લસ વાય બાર બાય ટુ અને પ્લસ એક્સ બાર માઇનસ વાય બાર ટુ લખી શકાય એક્સ બારની જગ્યાએ. તો હવે આપણે અહીંયા એ યુઝ કરીએ તો અહીંયા ઝેડ બાર માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર છે અને હું આ રીતે લખી શકું અહીંયા કે ઝેડ બાર માઇનસ એક્સ બારની જગ્યાએ હું શું લખીશ પહેલાં એક્સ બાર પ્લસ વાય બાર બાય ટુ. તો અહીંયા લખી લઉં બ્રેકેટ કરીને એક્સ બાર પ્લસ વાય બાર બાય ટુ માઇનસ એ જ રીતે શું થશે બીજું એક્સ બાર માઇનસ વાય બાર બાય ટુ અને આનું શું થશે બ્રેકેટમાં હોલ સ્ક્વેર તો ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. આ બહુ ધ્યાનથી યાદ રાખવું પડશે. જે મેં રીઝન અહીંયા લખી જ લીધું છે તો મેં અહીંયા એક્સ બારની જગ્યાએ આ યુઝ કર્યા. હવે અહીંયા શું થશે હું આને એક્સ કહી દઉં અને આને વાય કહી દઉં તો આપણી જે આપણી આઈડેન્ટિટીઝ છે જે એક્સ બાર માઇનસ વાય બાર હોલ સ્ક્વેર તો શું થશે એક્સ મોડ ઓફ એક્સ બાર સ્ક્વેર માઇનસ ટુ એક્સ બાર વાય બાર પ્લસ
मोड ऑफ वाय बार स्क्वेर थशे, तो ये आपणे अहीं लखी लईए तो अहीं शुं थशे के झेड बार माइनस आ जे एक्स आने कहीशुं तो झेड बार माइनस अहीं एक्स बार प्लस वाय बार बाय टू आनो होल स्क्वेर एटले एक्स बार मोड ऑफ एक्स स्क्वेर थई गयुं। हवे आ वाय पण अहीं शुं करीशुं माइनस टू एक्स वाय लईशुं तो अहीं माइनस टू અને એક્સ તો એક્સમાં શું છે ઝેડ બાર માઇનસ અહીંયા બ્રેકેટમાં એટલે લખું છું કે બે અલગ અલગ પડે તો અહીંયા ઝેડ એક્સ બાર પ્લસ વાય બાર બાય ટુ અહીંયા શું થઈ ગયા ટુ એક્સ બાર તો થયા હવે ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર તો વાય બાર એટલે અહીંયા એક્સ બાર માઇનસ વાય બાર બાય ટુ તો થઈ ગયું આ તો એક મોડ ઓફ એક્સ બાર સ્ક્વેર માઇનસ ટુ એક્સ બાર વાય બાર હવે શું વધ્યા પ્લસ મોડ ઓફ વાય બાર સ્ક્વેર કરવા પડશે તો મોડ ઓફ વાય બાર સ્ક્વેર એટલે અહીંયા વન બાય ફોર થશે અને અહીંયા શું થશે તો એક્સ બાર માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આર સ્ક્વેર તો છે જ આ બહુ ધ્યાનથી જોઈ લેજો અહીંયા હું આને ઇક્વેશન વન આપી દઉં આ જે આપણને અહીંયા મળ્યું આ તો આને હું આપી દઈશ ઇક્વેશન વન હવે આના પરથી હું બીજું લખું અહીંયા મેં જેમ ઝેડ બાર માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આર લીધા હવે ઝેડ બાર માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ આર લઈશું અને સેમ આ જ પ્રોસેસ અહીંયા કરીશું તો હવે જે સ્ટેપ બનશે એ કઈ રીતે બનશે તો આપણે અહીંયા આનો યુઝ કરીને આની સાથે જ આપણે જોઈએ કે અહીંયા જેમ કે શું લીધા આપણે આ રીતે લીધા એક્સ બાર માઇનસ ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ આર તો અહીંયા હું હવે લઈશ કે ના હું હવે બીજી વખત અહીંયા શું લઈશું નાવ ઝેડ બાર માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ આર લઈ લો સેમ એ જ પ્રોસેસ અહીંયા બી કરીશું હવે ઝેડ બાર માઇનસ વાય બાર સ્ક્વેર કરીશું તો અહીંયા શું થશે આર સ્ક્વેર થશે હવે અહીંયા જેમ આ રીતે યુઝ કર્યા એ રીતે અહીંયા બી યુઝ કરીએ તો અહીંયા હું શું લઈશ કે આ બહુ ધ્યાનથી યાદ રાખજો તો અહીંયા હું લઈશ કે ઝેડ બાર માઇનસ એક્સ બાર પ્લસ વાય બાર બાય ટુ અને હું અહીંયા લઈ લઈશ માઇનસ વાય બાર માઇનસ એક્સ બાર બાય ટુ એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર હવે સેમ આગળ કરી બસ એ જ પ્રોસેસ અહીંયા પણ થશે તો અહીંયા શું થશે આન્સર બી સેમ એ જ રીતે તો ઝેડ બાર માઇનસ એક્સ બાર પ્લસ વાય બાર ટુનો હોલ સ્ક્વેર માઇનસ ટુ અહીંયા શું થશે તો ટુ પછી અહીંયા ઝેડ બાર માઇનસ એક્સ બાર પ્લસ વાય બાર બાય ટુ અને અહીંયા વાય બાર માઇનસ એક્સ બાર બાય ટુ અને અહીંયા સેમ એ જ તો વન બાય ફોર વાય બાર માઇનસ એક્સ બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર મેં અહીંયા બંને અહીંયા ઇન્ટરચેન્જ એટલે કર્યા છે કારણ કે આપણે અહીંયા ઇક્વેશન આને ટુ આપી દઈશું હવે અહીંયા શું કરીશું નાવ ઓફ ટેન આ બંનેનો સમ કરી દઉં હું તો અહીંયા શું થશે નાવ બાય ટેકિંગ વન પ્લસ ટુ હવે અહીંયા હું લઈશ કે નાવ બાય ટેકિંગ વન પ્લસ ટુ તો વી ગેટ વન અને ટુનું જ્યારે સમ કરીશું તો શું મળશે અહીંયા વન આપણી પાસે આ છે અને આ ટુ ઇક્વેશન એ ટુ છે તો આપણે પહેલાં આ બંનેનો સમ કરી દઈએ તો આ બંનેનો સમ કરીશું તો આપણને અહીંયા શું મળશે કે અહીંયા આ ઝેડ બાર અને અહીંયા બી ઝેડ બાર તો અહીંયા ટુ ઝેડ બાર અહીંયા વન આ ટુ આ બંનેનો સમ કરીશું તો ટુ ઝેડ બાર માઇનસ એક્સ બાર પ્લસ વાય બારનો સ્ક્વેર થશે તો અહીંયા લખાય ટુ ઝેડ બાર માઇનસ એક્સ બાર પ્લસ વાય બાર બાય ટુનો સ્ક્વેર અને અહીંયા શું કરીશું આ તો પ્લસ માય આ તો કેન્સલ થઈ જશે અહીંયા તો હવે અહીંયા વધ્યા તો એને જ કઈ રીતે લખીશું કે વન બાય ટુ એક્સ બાર માઇનસ વાય બારનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર આર સ્ક્વેર એટલે શું વધશે ટુ આર સ્ક્વેર ઓકે તો હવે અહીંયા સુધી આપણે કર્યું હવે આનું શું કરીશું નાવ લેટ અહીંયા સુધી કર્યા પછી હું અહીંયા શું લઈશ કે નાવ લેટ અહીંયા એક્સ બાર પ્લસ વાય બાર બાય ટુ બરાબર હું શું લઈ લઈશ સી લઈ લઈશ તો આપણે ઇઝી રીતે લખી શકાય તો એક્સ બાર પ્લસ વાય બાર બાય ટુ ઇક્વલ ટુ હું અહીંયા સી બાર લઈ લઉં તો હવે આ ઇક્વેશન કઈ રીતે લખાશે તો ધેન અહીંયા લખાશે કે ટુ ઝેડ બાર માઇનસ સી બાર પ્લસ વન હાફ એક્સ બાર માઇનસ વાય બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ આર સ્ક્વેર બટ અહીંયા આપણને ખબર છે કે એક્સ બાર માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ ડી ગીવન છે તો એક્સ બાર માઇનસ વાય બાર બરાબર ડી ગીવન છે તો આને આપણે કઈ રીતે લખી શકાય કે ટુ ઝેડ બાર માઇનસ સી બાર પ્લસ વન હાફ ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ આર સ્ક્વેર થશે હવે કઈ રીતે થશે તો અહીંયા આને આપણે લખી શકાય હું જો આનું સ્ક્વેર લઈ લઉં અહીંયા ઝેડ માઇનસ સી
सॉरी, अहीं अहीं आपणे स्क्वेर करवानो छे, तो अहीं भी शुं थई जशे, स्क्वेर थई जशे। तो हवे आनो स्क्वेर लईशुं तो शुं थशे, फोर जेड बार माइनस सी बार स्क्वेर, अने अहीं थई जशे प्लस डी स्क्वेर इज इक्वल टू अहीं थई जशे फोर आर स्क्वेर। आमां आपणे शुं कर्युं, आमां आपणे बंने बाजु स्क्वेर कर्यो तो आपणने आ रीते मळ्युं। हवे आपणे शुं करीशुं, तो अहीं आपणे फोर जेड बार माइनस सी बार स्क्वेर इज इक्वल टू, हूँ अहीं डी ने आ साइड लई जाऊं तो शुं थशे, फोर आर स्क्वेर माइनस डी स्क्वेर। आने आपी दईशुं इक्वेशन नंबर थ्री। हवे आपणने इक्वेशन थ्री मळी गयुं, तो हवे आपणे प्रॉपर्टीज जोई लईए। तो देन आपणी पासे ए ए कई हती, तो ए प्रॉपर्टीज जे हती ए आपणने शुं आप्युं हतुं आमां, के एमां जोईए के एमां शुं छे, के इफ આ જોઈ લેજો, તો એમાં શું છે કે ઇફ ટુ આર ગ્રેટર દેન ઝીરો ધેર આર ઇન્ફાઇનાઇટલી મેની ઝેડ બાર બિલોંગ્સ ટુ આર, કે સચ દેટ આપણે આ રીતે પ્રૂફ કરવાના છે। તો આપણે હવે આ પહેલી પ્રોપર્ટીનો યુઝ કરીશું, તો એ જોઈએ। તો એના પરથી અહીંયા લખીએ કે ઇફ, અહીંયા લખાય કે ટુ આર ગ્રેટર દેન ડી, જે આપણને એમાં આપ્યું છે કે ઇફ ટુ આર ગ્રેટર દેન ડી, તો ધેર ફોર અહીંયા શું થશે, અહીંયા ટુ આર ગ્રેટર દેન ડી છે, તો આની રીતે લખીશું તો શું થશે, ફોર આર સ્ક્વેર ગ્રેટર દેન ડી સ્ક્વેર થશે। હવે ફોર આર સ્ક્વેર ગ્રેટર દેન ડી સ્ક્વેર થશે, તો આને આ રીતે લખાય, ફોર આર સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર, તો ગ્રેટર દેન ઝીરો લખાય। તો આના પરથી અહીંયા લખી શકાય કે દેન, અહીંયા થ્રી પરથી ઇક્વેશન પરથી લખી શકાય કે આ ઝેડ માઇનસ સી સ્ક્વેર જે છે, આખું જે મળશે એ અહીંયા ફોર આર સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર એ શું થશે, ગ્રેટર દેન ઝીરો। તો આના ઇક્વલ શું છે, ઝેડ માઇનસ સી સ્ક્વેર, તો આ બી શું થશે, ગ્રેટર દેન ઝીરો થશે। હવે આ ગ્રેટર દેન ઝીરો થશે, તો એનો મતલબ શું થશે કે ઇનફાઇનાઇટલી મેની વેલ્યુઝ મળશે આપણને અહીંયા ઝેડ બાર માટે। તો અહીંયા લખી શકાય કે ધેર આર ઇનફાઇનાઇટલી many values of z bar for which z bar minus c bar greater than 0 is true, તો આ ટ્રુ થશે। તો એના માટે હવે આપણે અહીંયા એ રીતે લખી શકાય, તો એના પરથી એ ટ્રુ થશે, તો એના પરથી અહીંયા લખાય કે ધેર ફોર ઝેડ બાર માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ઝેડ બાર માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ટ્રુ। હવે જ્યારે બી જે છે એ બી કહ્યું છે કે ઇફ ટુ આર ઇઝ ઇક્વલ ટુ ડી, તો ધેર ઇઝ એક્ઝેક્ટલી વન સચ ફોર ઝેડ બાર, તો એના માટે આપણે જોઈએ। તો અહીંયા ઇફ ટુ આર ઇઝ ઇક્વલ ટુ ડી છે, તો ધેન અહીંયા જે થ્રી હતું એમાં આપણે ઇક્વેશન મૂકીશું તો શું મળશે, ઝેડ બાર માઇનસ સી બાર ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો અહીંયા શું થઈ જશે, ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ સી બાર થશે। અને સી બાર આપણે શું લીધા હતા, એક્સ બાર પ્લસ વાય બાર બાય ટુ, અહીંયા આપણે આગળ લીધા છે એ જ, તો આપણને શું મળ્યું, એક જ વેલ્યુ મળી। તો એના પરથી અહીંયા લખી શકાય કે ધેર ફોર ધેર ઇઝ ઓનલી વન વેલ્યુ સી બાર ઓફ ઝેડ બાર, ઝેડ બારની ઓનલી વન વેલ્યુ જ મળી, તો આ બીજી કન્ડિશન બી સેટિસ્ફાય કરે છે। તો અહીંયા લખી શકાય કે વિચ સેટિસ્ફાય ધ ઇક્વેશન ઝેડ બાર માઇનસ સી બાર ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ધેર ફોર ઝેડ બાર માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ઝેડ બાર માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ આર થઈ ગયું। હવે એ જ રીતે આપણે ત્રીજી કન્ડિશન જોઈએ। ત્રીજી કન્ડિશનમાં આપણને અહીંયા શું આપ્યું છે કે ઇફ ટુ આર લેસ ધેન ડી ધેર ઇઝ નો સચ ઝેડ બાર, તો એના પરથી આપણે અહીંયા લખી લઈએ કે ઇફ ટુ આર લેસ ધેન ડી, તો અહીંયા લખી શકાય કે ધેર ફોર ફોર આર સ્ક્વેર લેસ ધેન ડી સ્ક્વેર, તો ધેર ફોર ફોર આર સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર લેસ ધેન ઝીરો થાય। તો ધેન થર્ડ પરથી આપણે લખી શકાય કે ઝેડ બાર માઇનસ સી બાર લેસ ધેન ઝીરો, પરંતુ આ તો શું થઈ જશે, વિચ ઇઝ એબ્સર્ડ। હવે આ તો પોસિબલ નથી કે મૂળ ઝેડ બાર માઇનસ સી બાર લઈશું એ ઝીરો કરતાં તો નાનો નહીં હોય, કેમ કે એબ્સોલ્યુટ વેલ્યુ કેવી હશે, પોઝિટિવ વેલ્યુ હશે, તો આ તો શું થઈ ગયું, અબ્ઝર્ડ થઈ ગયું। તો આની આ લખી શકાય કે નો વેલ્યુ ઓફ ઝેડ બાર એક્ઝિસ્ટ વિચ સેટિસ્ફાઈઝ, અહીંયા લખી લઈએ, સેટિસ્ફાઈઝ ધી ઇક્વેશન ઝેડ બાર માઇનસ સી બાર લેસ ધેન ઝીરો, તો એના પરથી અહીંયા લખી શકાય કે ધેર ફોર
जेड बार माइनस एक्स बार इज इक्वल टू जेड बार माइनस वाई बार इज इक्वल टू शू थशे आर थई जशे। तो हवे आपणे आ त्रीजी कंडीशन भी प्रूफ थई गई। तो आपणे पहला जोई लईए कि आपणी पासे शू शू हतुं अहींया। तो आपणे पहला आपणे जे एक्जाम्पल जोयुं એ એક્ઝામ્પલમાં તમને શું આપ્યું હતું અહીંયા કે સપોઝ કે ઇઝ ગ્રેટર ઇક્વલ ઝીરો અને અહીંયા એક્સ બાર વાય બાર એમાં છે બિલોંગ કરે છે આર કેમાં, તો એક્સ બાર માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ ડી ગ્રેટર દેન ઝીરો એન્ડ આર ગ્રેટર દેન ઝીરો, તો પ્રૂફ શું કરવાનું છે કે